સુરત મૈસુરિયા ભાટિયા સમાજના કુળદેવી શ્રી જ્વાલા માતાજીના મંદિરનો 5મો સાલગીરી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. કટોદરા જૂની સબજેલ પાસે ચંદ્રકલા ડાઈંગ મિલની સામે માતાજીના મંદિરના પટાંગણમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો આ અંગે સુરત મૈસુરિયા ભાટિયા સમાજના પ્રમુખ અલ્પેશ મૈસુરિયાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે નવચંડી યજ્ઞની શરૂઆત બાદ સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને મહા આરતી બાદ મહાપ્રસાદીનું અને ભોજનનું આયોજન કરાયું છે. અલ્પેશ કુમાર સોમભાઈ મૈસુરિયા, સુરત મૈસુરિયા સમાજ પ્રમુખ શ્રી. આજરોજ માતાજીના 5મા પાટોત્સવ નિમિત્તે આજુબાજુના શહેરના ગામડાના લોકોએ જે અમારા માતાજીના દર્શનનો લાભ લીધો છે, મહા આરતી મહાપ્રસાદીનો લાભ લીધો છે, આજે માતાજીની 5મી સાલગીરા અમે ધામધૂમથી ઉજવી રહ્યા છે. આજે માતાજીની સાલગીરી નિમિત્તે અમે સમાજના છોકરાઓને જે જેમની પરિસ્થિતિ નથી એમના માટે ફ્રી નોટનું આયોજન, જેમને પરિસ્થિતિ છે તેમના માટે રાહત દરે નોટનું આયોજન, તે સમાજના ઘણી એવી સારી અમે સેવા હજુ પણ કરવા માંગીએ છીએ, એમાં સમાજનો સાથ સહકારની અમને જરૂર છે. એટલે મારે સમાજના લોકોને એટલું કહેવાનું કે આપ માતાજીના દર્શને આવી સમાજને ઉપયોગી થાય એવા આપણે જેમની જરૂર છે તેમને આપણે મદદરૂપ થઈએ. સુરત મૈસુરિયા ભાટિયા નાચી પંચ દ્વારા યોજાયેલા સમાજના કુળદેવી શ્રી જ્વાલા માતાજીના મંદિરમાં 5મા સાલગીરી મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત. રિંગ રોડ ખાતે આવેલા HDFC બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકને ફોન કરી અજાણ્યા બેંક ખાતાની ડિટેલ મેળવી ઓનલાઈન રૂપિયા ઉપાડી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્વત પાટિયા ખાતે આવેલા સનરાઈઝ ટાઉનશીપમાં રહેતા જગદીશ પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સહારા દરવાજા ખાતે આવેલા HDFC બેંકમાં એકાઉન્ટ ધરાવે છે અને તેમને અજાણ્યાએ ફોન કરી બેંક અધિકારીના નામે વાત કરી વિશ્વાસમાં લઈ તેમના મોબાઈલ પર આવેલા OTPની માહિતી મેળવી તેના આધારે તેના એકાઉન્ટમાંથી 20,000 ઉપાડી લઈ ઠગાઈ ચડી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ડુંબર ટેનરમેટ પાસે સીલ મારવાની કામગીરી કરી રહેલા મનપાની ટીમ સાથે સ્થાનિકોએ જેબાજોડી કરતા ત્યાં હાજર પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. ડુંબર ખાતે આવેલા મનપાના ટેનરમેટમાં કેટલાક મકાન માલિકો દ્વારા રૂમની જગ્યામાં દુકાનો ઉભી કરી દેવાઈ હતી, જે અંગેની જાણ થતા મનપા દ્વારા નોટિસ અપાઈ હતી અને તેમ છતાં ગેરકાયદે દુકાનો દૂર ન કરાતા મનપાની લિંબાયત ઝોન દ્વારા આજે ગેરકાયદે બનાવાયેલી દુકાનોને સીલ મારવાની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જોકે પૂરતું પોલીસ બંદોબસ્ત હોય પોલીસે 5 જેટલા લોકોની અટકાયત કરી હતી અને રૂમની જગ્યાએ બનાવેલા દુકાનોને સીલ મારી હતી. લિંબાયત ઝોન દ્વારા ડુંભાર ટેનાટમેન્ટમાં રૂમની જગ્યાએ ઉભી કરાયેલી દુકાનને સીલ મરાતા જ લોકોએ હોબાળો મચાવ્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ દળ હોય સીલ મારવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.